Alo. एक भरोसो भीतरे एक भरोसो भीतरे अचल छे उरमाय शरणागत निश्यामणा सदा करो छो सहा सुखना सागर श्री हरि सदा सर्वदा श्याम निज जनना निधि नाथ जी पुरुषोत्तम पूरण काम पुरुषोत्तम पूरण काम वर्णवेशरमणीय दर्शनम मंदहासरुचिरामनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरनुदा धर्मानन्दनमहं चिन्तये ॐ श्री स्वामिनारायणाय नमः श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामी ने नमो नमः बोलो स्वामी नारायण भगवान की जय हरि कृष्ण महाराज की जय घनश्याम महाराज वंदु सहजानंद रसरूप अनुपम सारणे रेलोल भगवान स्वामी नारायणे आ पदनो महिमा बहु गायो छे महाराज की आवी रीते जेने भगवान नी मूर्ति नु चिंतन थाय एने तो अमे साष्टांग दंडवत प्रणाम करिए पहेलू पद मंगलाचरण पद छे હવે પ્રેમાનંદ સ્વામી શરૂઆત કરે છે ભગવાનની મૂર્તિનું વર્ણન કરવાનું સ્વામી કે વર્ણવ સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમીરે લોલ એ ભગવાનનું સુંદર રૂપ છે એ રૂપ અનુપમ છે રૂપ અને સ્વરૂપ ભગવાનનું રૂપ મનુષ્ય રૂપે ભગવાન જે આ ધરતી ઉપર પ્રગટ થયા છે એ રૂપનું હું વર્ણન કરું છું સ્વરૂપ અક્ષરધામમાં સચ્ચિદાનંદ રૂપે જે બિરાજમાન છે પ્રભુ એ સ્વરૂપને તો આપણે પામી શકીએ નહીં ભગવાન સચ્ચિદાનંદ છે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે પંચાળાના સાતના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે
ભગવાનની મૂર્તિ પરમ ચૈતન્ય સત ચિત્ત અને આનંદમય છે, એ ભગવાનનું સ્વરૂપ તો મન વાણી થકી પર છે. જેને વેદો નેતી નેતી કરીને ગાય છે, જે ભગવાનનું સ્વરૂપ અનંત કોટી સૂર્યનો પ્રકાશ પણ જ્યાં ઝાંખો પડે છે એવું દેદીપ્યમાન અક્ષરધામ, અને એ અક્ષરધામની મધ્યે શીતળ શાંત તેજમાં બિરાજમાન એવા પરમ ચૈતન્ય સત ચિત્ત અને આનંદમય ભગવાન, એ ભગવાનના ધરતી ઉપર એના ભક્તોને લાડ લડાવવાને માટે પ્રગટ થાય છે. જે મહારાજે પંચાળાના સાતના વચરામતમાં કીધું, આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ છે, અનંત ઐશ્વર્ય તેજયુક્ત છે, તેવું ને તેવું પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું, સ્વરૂપ અક્ષરધામમાં બિરાજમાન છે તે મનુષ્ય રૂપ આ ધરતી ઉપર બિરાજે છે તે બેને એક જાણવું, બેને એક જાણવું, જુદા નથી. જે તે છે એ જ આ, સમજાય છે? અક્ષરધામમાં જે બિરાજમાન છે એ જ આ, એ આ, તમારે એટલું બોલવાનું, એ એટલે અક્ષરધામમાં બિરાજમાન છે તે, આ એટલે દાદાના દરબારમાં બિરાજમાન છે તે. સંતો આવ્યા, તાળીઓથી વધાવો લ્યો. આ અમારી કથા સાર્થક. પ્રભુ સ્વામી આવ્યા, પધારો. એમાં બરાબર બોલ્યા નહી, એ આ, હા હવે સમજાઈ ગયો. ભગવાન મનુષ્યના રૂપમાં હોવા છતાંય દિવ્ય છે, પણ આપણા જેવા પામર જીવને એ પ્રભુના દર્શન ન થાય એટલા માટે ભગવાન પોતાની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય બધું છુપાવી અને મનુષ્ય જેવા થાય છે, છતાંય પણ એ મનુષ્ય નથી. ભગવાનમાં તો અનંત કલ્યાણકારી ગુણો છે, પણ અમુક મુખ્ય ગુણો વર્ણવ્યા છે. ભગવાન કેવા છે? માધુર્ય છે, અતિ મધુર. હમણાં આગળ આવે છે, પ્રેમાનંદ સ્વામી વર્ણન કરશે, આવો મારે મોહન મીઠડા લાલ માધુર્ય સૌગંધ્ય સૌંદર્ય યૌવન. ભગવાન કાયમને માટે યુવાન છે. આપણને એમ લાગે કાંઈ ભગવાન વૃદ્ધ થયા, મોટા થયા, એક હરિભગત ગઢપુર મહારાજના દર્શન કરવા આવે છે, એની સાથે એના બાપુજી આવ્યા. હવે એને ભગવાનનો નિશ્ચય નહીં, ભગવાન જાણે નહીં, એટલે કે હાલને સ્વામિનારાયણ કહેવા કહે છે દર્શન કરી આવું. તે મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજ આવ્યા તો 80 વર્ષનો ભાભો દેખાય મહારાજને. મહારાજ એને 80 વર્ષના ભાભા દેખાય, માથાના વાળ ધોળા થઈ ગયેલા, મોઢું આમ બોખું. કે આવા છે સ્વામિનારાયણ? હાવ કે, અરે હું અહીંયા ક્યાં આવ્યો દર્શન કરવા? પછી બપોર પછીની સભામાં એ ફરી આવ્યા તો મહારાજ એને 50 વર્ષના દેખાણા. લ્યા લ્યા, તો કંઈક જુદું લાગે કે. થોડીક વાર થયું ને ત્યાં તો મહારાજ એને કિશોર અવસ્થા રૂપે દેખાણા. ઊભો થઈને સીધો દોડીને પગમાં જ પીડો.
ઘણી વખત મહારાજ દેખાડે, આપણે મનુષ્યનો ભાવ દેખાય છે. સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે, સર્વદૈવ તરુણ સદાને માટે ભગવાન કિશોર અવસ્થા છે. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને કિશોર છે, વચરામતમાં મહારાજ બોલ્યા છે. એની લાવણ્યતા અતિ અદભુત છે, અતિ અદભુત. નૌતમ જોબન નાથ રંગીલો રંગ વાધ્યો અતિ ભારી. હે, એ ભગવાનની મૂર્તિનું વર્ણન સંત આપણા સંતોએ જે કર્યું છે ને, તો અદભુત છે, અદભુત છે, અદભુત છે. તારા મુખની લાવણ્યતા મીઠી રે મોહન વન માળી. મૂર્તિ કેવી હતી? લાગે આપણને સામાન્ય હવ. મહારાજ આધોઈ ગયા, આધોઈમાં એક દરબારગઢમાં ગયા. દરબાર આંખે આંધળા હતા. મહારાજ આવ્યા એટલે કે આવો આવો, કોણ આવ્યા? તો કે સાધુ છીએ. ઓહો, આવો આવો, સંતો વધારો વધારો. એને ખબર નહીં આ ભગવાન સ્વામિનારાયણ વિશે. કે ખાટલે બેસો. મહારાજ કે ભાઈ સાધુ છીએ, ખાટલે નહીં બેસીએ, નીચે બેસીએ. એટલે પેલા દરબાર આંધળા ખરા, પણ બીજા માણસો હતા ને, એને કીધું લો અને હાથ પકડો ને તમે બેસાડો ખાટલે. એટલે એ દરબાર આંધળા હતા, એ મહારાજ હાથ પકડ્યો ને આમ ખાટલે બેસાડવા જશે, હાથ પકડો ને તો હાવ પહોંચો પહોંચો, હાડકું જ નહીં. એટલે પેલા દરબાર કે કેમ તમારા શરીરમાં હાડકું નથી? મારે કે હાડકા વિનાનું શરીર રહીએ કેમ? આ કોણીનું હાડકું રહ્યું જોવો. એમ કે આમ જોયો ને તો કોણી હાડકું નહીં. દરબાર કે ભાઈ અહીંયા હાડકું તો નથી. તો કે આ ખભાનું હાડકું જોવો, ખભે જો તો ખભે હાડકું નહીં. મારે કે હાડકા વિનાનું શરીર હોય જ નહીં, આ ગોઠણ જોવો હાડકું જ છે ને. જ્યાં હાથ અડાડે ને ત્યાં હીરની ના દોરી જવું મહારાજનું શરીર. ત્યારે ઓલો દરબાર કે તમે ભગવાન જ છો, નહીતર હાડકા વિનાનો માણસ ઉભો જ ન રહી શકે. એક શરીરમાં હાડકું ન હોય તો શું થાય? આ માયાનો લોચો. હે, ત્યારે શ્રીજી મહારાજે દરબારને કીધું, દરબાર તમે તો દેખતા નથી, આંખો તો છે નહીં, કઈ રીતે અમને ઓળખા કે અમે ભગવાન છીએ? ત્યારે દરબારે મસ્ત જવાબ આપ્યો, પ્રભુ આ ચર્મ ચક્ષુ નથી, પણ અંતરની આંખેથી તમને ઓળખા છે. મૂર્તિ એવી અદભુત, અદભુત મૂર્તિ. દાદાના દરબારમાં મહારાજ બિરાજમાન હતા. લીમડા નીચે બેઠા હતા, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા, હરિભક્તો દાદા ખચર વગેરે બેઠા હતા. આકાશમાંથી કાળા અને પીળા 300 જેટલા ભમરા આવ્યા. મહારાજે પાઘમાંથી બાંધી હતી, તોરા લટકતા હતા. એટલે ભમરાઓ એ ફૂલ પાસે આવે, વળી મહારાજ આમ કરે એટલે ભમરા ઉડી જાય, વળી ભમરા આવે. ત્યાં 500 તો બાજુમાં ઊભા હતા, એ બધા ઉડાડવાની કોશિશ કરે. મહારાજ કે ભમરાને ઉડાડશો નહીં, ભલે રહ્યા. થોડી વાર થયું, ત્યાં તો એ ભમરાઓ આકાશમાં એકી સાથે ઉડ્યા, જેમ ધુમાડો ઉડતો હોય ને એમ.
अदृश्य थी गया। आ दृश्य अमारा ब्रह्मानंद स्वामी जोयु त्यारे एम थी कि वाह प्रभु वाह तारी मूर्ति तो अद्भुत छे। ब्रह्मानंद स्वामी लिखू रंगड़ो जायमो छे तारा फूलड़ा ने तो रे तारा फूलड़ा ने तो रे रंगड़ो जायमो छे तारा फूलड़ा ने तो रे रंगड़ो जायमो छे तारा फूलड़ा ने तो रे अमर भामे महाराजनी लावण्यता केवी हती ए संतोए पोताना कीर्तनमां अति अद्भुत रीते वर्णव्युं छे। बहु संतोना कीर्तनो एटला अद्भुत छे एटला अद्भुत छे। त्यारे आपणे एम थाय के वेदोए नेति नेति करीने गायुं छे त्यारे आ संतो के नेति नेति नहीं आ हामे बैठा छे अमे एनुं ज वर्णन करीए छीए। કેવી એની લાવણ્યતા હતી અમારા બ્રહ્માનંદ સ્વામી વર્ણન કરે છે। તારી લાવણ માં લેવાણી રે વાલા રે એ મારા નવ લવિહારી તારી લાવણ ના પાડી દીધી નેતી નેતી કીધું ત્યારે અમારા પ્રેમાનંદ સ્વામી હવે આ મંગલાચરણના પદમાં છેલ્લી કડી કેટલામો દિવસ થયો આજે પાંચમો દિવસ પહેલે દિવસે આપણે પ્રેમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જોયું હતું બીજા દિવસેથી ચાલુ કર્યું એટલે રોજની એક એક કડી થઈ તો ટૂંકાયું ત્યારે હો
હવે વર્ણવે છે, વર્ણવું સુંદર રૂપાયનુપ જુગલ ચરણે ભગવાનનું સ્વરૂપ વર્ણવે છે. કેશવ પ્રયાગમાં સમ્યાપ્રાસ આશ્રમમાં ભગવાન વેદવ્યાસ ઉદાસ થઈને બેઠા હતા. અલકનંદા અને સરસ્વતીના સંગમમાં સમ્યાપ્રાસ નામનો આશ્રમ અને એ આશ્રમમાં વેદવ્યાસ ઉદાસ થઈને બેઠા હતા. આકાશ માર્ગે નારદજી આવ્યા. વ્યાસજીને ઉદાસ જોયા. નારદજીએ પૂછ્યું, કેમ ઉદાસ? ત્યારે વ્યાસ કહે છે, નારદ, મને ખબર પડતી નથી કેમ ઉદાસીનતા છે. એક વેદના ચાર વિભાગ કર્યા, સાંભળજો કથા સમજવા જેવી છે. એક વેદના ચાર વિભાગ કર્યા, 18 પુરાણો કર્યા, તોય પણ મને શાંતિ થતી નથી. ત્યારે નારદજી કહે છે વ્યાસને, વ્યાસ, તમે બ્રહ્મનિષ્ઠ છો, લોક સંગ્રહકાર છો, છતાં તમે અકૃતાર્થ અનુભવો છો. એનું કારણ એ છે કે તમે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું નથી. હા, એટલે તમને આ બધું કર્યું, 18 પુરાણો કર્યા, બધું કર્યું, તોય સંતોષ ન થયો, શાંતિ ન થઈ, કારણ કે તમે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું નથી. અને જે શાસ્ત્રોમાં અથવા તો જે પુસ્તકોમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન ન હોય, એ પુસ્તકને શાસ્ત્રને વાંચીને શું કરવા છે? દલપતરામ કવિ, દેવાનંદ સ્વામીની પાસેથી પિંગળ ભેડા અને ભૂમાનંદ સ્વામીનો સમાગમ કર્યો. એને બે શૃંગાર રસના બે ગ્રંથો કર્યા દલપતરામ કવિએ. પહેલા ગ્રંથનું નામ છે હીરાદંતી અને બીજાનું નામ કોમળ લોચની, એટલે સ્ત્રીઓના વર્ણન, શૃંગાર રસ. પણ પછી ભૂમાનંદ સ્વામીના સમાગમમાં આવતા એને એમ થયું કે આ હું પુસ્તકો લખાશે ને કોઈક મારા પુસ્તકો વાંચશે, નિર્વાસનિક થવાને બદલે કામી થશે, હે, કોઈક સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરશે આ મારા પુસ્તકો વાંચીને, આ મારી વિદ્યાનું આ ફળ. અને પછી એણે લખ્યું, હો, ફટ દય ફાટી જજો, જગમાં કપુતા જણ નારી, એમ જ તૂટી જજો લખતા, લેખણ યનિતિ લખનારી. બે પુસ્તક ફાડી નાખા, ફટ દઈને ફાટી જજો જનિતા, એની જનિતા ફાટી જજો, જગમાં કપૂત જણનારી. કોઈ કવિની કલમ હોય તો એની કલમ ફાટી જજો, તૂટી જજો, જેમાં વિષયનું વર્ણન હોય. ફટ દઈ ફાટી જજો જનિતા,
જગમાં કપૂત જણનારી એમ જ તૂટી જજો જ લખતા લેખણ યનિતિ લખનારી આવો દલપત્રા મેં લખું છું જ્યારે અમારા પ્રેમાનંદ સ્વામીએ અદભુત લખ્યું છે અદભુત એને એને એટલો બધો આનંદ છે એટલો બધો આનંદ છે કારણ કે ભગવાનનું સ્વરૂપ વર્ણન કરે છે ભગવાનનું સ્વરૂપ વર્ણવો સુંદરા રૂપાયનુપા જુગાલ ચરણે શિખા પ્રેમ સખી ના નાથ રહયો રે મારમી રે લોલ નખ શિખ પ્રેમ સખી ના નાથ રહયો રે મારમી રે લોલ હવે વર્ણન કરે છે એ ભગવાન કેવા છે ભગવાનનું ધામ કેવું છે એ ભગવાનની મૂર્તિ કેવી છે કેવી અદ્ભુત મનોહર મૂર્તિ વર્ણવ સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લોલ બે ચરણમાં નમી અને મહારાજ તમારા સ્વરૂપનું વર્ણન કરું છું એટલે દાસભાવ છે દાસભાવ નખ શિખન પ્રેમ સખીના નાથ રહો ઓરમાં રમી રે લોલ નખથી શિખા પર્યંત મહારાજ તમારી મૂર્તિ મારા હૃદયમાં રહો મારા હૃદયમાં રહો મૂર્તિ હૃદયમાં રાખવી એ જ સત્સંગી અને સાધુ થયાનું ફળ છે સમજાય છે ને તમે હરિભગત થયા અને અમે સાધુ થયા અને મૂર્તિ જો હૃદયમાં ના આવે તો શું કામનું એ ભગવાનની મૂર્તિને માટે આ કથા છે મૂર્તિને માટે આ કીર્તનો છે મૂર્તિ માટે આ મંદિરો છે એના માટે અમે સાધુ છીએ અને એના માટે તમે હરિભગો જ છો મૂર્તિ જ ન થાય ને બીજું બધું થાય તો એનો અર્થ શું સમજાય છે ને ભગવાનની મૂર્તિ એ આપણું લક્ષ્ય છે સમજાય છે ભગવાનની મૂર્તિ એ આપણું લક્ષ્ય છે દુનિયામાં અનેક કવિઓ થયા આધ્યાત્મિક માર્ગમાં અનેક થયા છે મીરાબાઈ છે નરસિંહ મહેતા છે તુકારામ છે તુલસીદાસ છે અનેક કવિઓ થયા છે પણ ભગવાનની મૂર્તિનો આબેહૂબ તિલચિન સાથે કોઈ વર્ણન કર્યું હોય તો દુનિયામાં એક જ છે અમારો પ્રેમાનંદ ચોટલીની પાછળ તિલ છે ને એને ખબર છે દાઢમાં તિલ છે તલ એને ખબર છે પ્રેમાનંદને આખા શરીરમાં કેટલા તિલ અને ચિહ્ન છે એનું આબેહૂબ વર્ણન કર્યું છે એટલે સ્વામીએ લખે છે વર્ણવું સુંદર રૂપ અનુપમ અનુપમ છે રૂપ જુગલ ચરણે નમી રે લોલ આપણા નંદ સંતોને આ વંદુના પદનું સાહિત્ય તૈયાર કરવા માટે મેં કીર્તનો અને શાસ્ત્રનું બહુ અધ્યયન કર્યું હું તો આભો થઈ ગયો અચંબો પામી ગયો શું સંતોએ વર્ણન કર્યું છે અદભુત એક માથામાં છોગલું ખોઈશું ને એ છોગલા ઉપર શું સંતો ગાંડા થયા છે આગળ આવશે કથા ત્યારે મને એમ થયો કે છોગલાની કથા કરી હોય તો 7 દિવસ થાય એમ છે સમજાય છે ખોટું નથી કહેતો તમને હસવું આવતું છે સંતોએ એટલા બધા કીર્તનો છોગલાના લખ્યા છે આગળ આવશે વર્ણન છોગલાનું
છોગલાનું વર્ણન એટલું કર્યું છે. શું મૂર્તિનું અતિ અદભુત વર્ણન કર્યું છે, કારણ કે એક એક સાધુને એ મહારાજ કેન્દ્રમાં હતા, એ મહારાજ લક્ષ્ય હતા, એ મૂર્તિ બસ. એ મૂર્તિનો મહિમા બહુ સંતોએ ગાયો છે, બહુ ગાયો છે, બહુ ગાયો છે. મૂર્તિ વિના અમારે બીજું કાંઈ જોતું જ નથી. પ્રેમાનંદ સ્વામીને મહારાજે માગવાનું કીધું, માગો પ્રેમાનંદ સ્વામી. ત્યારે પ્રેમાનંદ સ્વામી ના પાડી દીધી, મહારાજ બીજું કાંઈ આપશો નહીં તમારી મૂર્તિ સિવાય. માનવીના શોધના કેન્દ્રો સાત છે. શોધના કેન્દ્રો, શાંતિ માટે માણસ શોધતો હોય એવા કેન્દ્રો કેટલા? પેલું સુખ, બરાબર ને? સુખ જોઈએ છે એટલા માટે મોબાઈલ શોધાણા, એટલા માટે ટેપ, એટલા માટે લાઇટ માઇક, આ બધું સુખ માટે ને. તો સુખની શોધ, પછી શાંતિની શોધ બીજી, ત્રીજું સૌંદર્ય. બધાને સૌંદર્ય જોઈએ છે, કોઈને ગઢું થવું નથી. માથાના વાળ ધોળા થઈ ગયા હોય ને 60 વર્ષે તો એ ઓલું શું કરાવે? ડાય મરાવે, ડાય. હવે કૂવામાં ડાય મારતો થાય. સુખ, શાંતિ, સૌંદર્ય, ચોથું શક્તિ, પાંચમું આનંદ જોઈએ છે. બધાને આનંદ જોઈએ છે. છઠ્ઠું જ્ઞાન અને સાતમું પ્રેમ. આ માનવીના શોધના કેન્દ્રો છે. પણ અમારા સંતો સમજી ગયા હતા આ બધા જ કેન્દ્રો જ્યાં કેન્દ્રિત થાય છે એ છે ભગવાનની મૂર્તિ. એટલે સંતોએ લખ્યું છે, મનોહર સુંદર મૂર્તિ, મનોહરા સુંદર મૂર્તિ, સહજાનંદ સુખરૂપ, નખ શિખ સુધી નિરખતા આવે આનંદ. સાત કેન્દ્રો, એમાં આનંદ કેન્દ્ર છે. પણ મનોહર સુંદર મૂર્તિ, સહજાનંદ સુખરૂપ, એ સાચું સુખ છે. નખ શિખ નિરખતા આવે આનંદ અનુપ. સુખના સાગર શ્રી હરિ, સદા સર્વ દાસ્યામ, નિજ જન ના નિધિ નાથજી, પુરુષોત્તમ પૂરણ કામ. સુખના સાગર શ્રીહરિ, એક બે દિવસ નહીં, સદા સર્વદા. અલૌકિક મૂર્તિ આજની, ધરી ધરમ કુમાર, જોતા નવે જોડમાં, આ સમય અન્યયતા. આ અમારા સહજાનંદ સ્વામી અલૌકિક મૂર્તિ છે. અને એ મૂર્તિનો મહિમા આપણા સંતોએ બહુ ગાયો છે. હું તો ખાલી એક કિંચિત માત્ર એનો મહિમા કહું છું. પ્રગટ મૂર્તિનો મહિમાય અચિરજ કારી છે. પ્રગટ મૂર્તિ સર્વે સુખ તણી સીમાય અચરજકારી છે. સર્વે સુખ તણી સીમાય અચરજકારી છે. સર્વે સુખ તણી સીમાય.
प्रगट मूर्ति नो જે હરિમૂર્તિથી થયું એ અચરજકારી છે. તમને જેટલા આનંદ કોટી બ્રહ્માંડો દેખાય છે, તમને સૂર્ય દેખાય છે, તમને તારાઓ દેખાય છે, તમને મહાસાગરો દેખાય છે, તમને જંગલો દેખાય છે, આ પવન લહેરાતો દેખાય છે, તમને અનેક પ્રકારના શરીરધારી વિવિધ પ્રકારના દેખાય છે. કેટલા અદ્ભુત માનવ બનાવ્યા, પક્ષીઓ બનાવ્યા, મોર, કોયલ, જે જે કંઈ દેખાય છે એ બધું જ મૂળ કારણ મૂર્તિ છે. એની ઈચ્છાથી, એના સંકલ્પથી આ બધી સૃષ્ટિનું સર્જન થયું. શું અદ્ભુત લેખો છે એક જ કળીમાં. જે જે હરિ મૂર્તિ થી થયું અચરજકારી છે, 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 તે મેન જાય કહીઓ અચરજકારી છે, તે મેન જાય કહીઓ અચરજકારી છે, આ મૂર્તિ ની જે મોટા અચરજકારી છે, આ મૂર્તિ ફાળી નાખ્યા હોય, લોહી નીકળતું હોય, અને સહજાનંદ સ્વામી જ્યાં મળે ને દર્શન થાય ને તો બધું જ ભૂલાઈ જાય. કેવું સુખ હશે મૂર્તિનું. સારંગપુરના પેલા વચનામૃતમાં મહારાજ બોલે છે,
ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિશે સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. સમજાણું કઈ? ભગવાનના એક રોમ એક રૂમાળો એમાં સુખ કેટલું છે? અનંત કોટી બ્રહ્માંડના વિશે સુખ ભેળા કરીએ તો પણ એના કોટીમાં ભાગમાં ના આવે એક રોમનું સુખ, તો એ સમગ્ર મૂર્તિનું સુખ કેવું હોય છે? ચિદાકાશને મધ્ય સદાય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. વડતાલનું નવમું, ચિદાકાશને મધ્ય સદાય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારને એમ જણાય હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું. ખાલી ક્ષણ હો, આમ આંખો બંધ કર્યું પછી ખોલી નાખી એટલી વાર ભગવાનના દર્શન થયા હોય તો એમ થાય હજારો વર્ષો સુધી મેં સુખ ભોગવ્યું એમ બહુપણું મનાય. અને વિષયના સુખ ભોગવી ભોગવીને ગડ્ઢા થઈ ગયા હોય તો એમ થાય કઈ ભોગવું જ નથી. ખોટું છે? બોલો બોલો બોલો, સાચું છે કે ખોટું? સાચું તો હું કરવા જોઈતા છો. આ મૂર્તિના રસ ભોગી બનો ને બાપા. એ આપણા સંતો મૂર્તિના ભોગી હતા, મૂર્તિના. એટલે તો અમારા પ્રેમાનંદ સ્વામી ગાયું છે, તમે ગાજો મજા આવે એવું છે. હા, તમારી મૂર્તિ વિના બીજું મને આપશો માં. અતિ અદભુત માયગું છે અમારા પ્રેમાનંદ સ્વામી. જયારે મહારાજ રાજી થયા ને ત્યારે માયગું, તમારી મૂર્તિ વિના, પ્રેમાનંદ સ્વામી ની માગણી. પ્રેમાનંદ સ્વામી માગણી કરી એવી કોઈ સંતો માગણી કરી નહીં. બાપુ ગજબ ની માગણી છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું પાને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું પાને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું પાને આપશો માં. તમારી મૂર્તિ વિના ચાર પ્રકારની મુક્તિ મળી ગઈ. હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો. Bye.
ધર્મ પાસ દે પ્રેમાનંદ સ્વામીનું લક્ષ્ય મૂર્તિ છે, માટે હવે પ્રેમાનંદ સ્વામી મૂર્તિનું વર્ણન કરે છે. વર્ણવો સુંદરા રૂપાયનુપમ જુગાલ ચરણે નમીરે લોલ. નખ શિખ પ્રેમ સખી ના નાથ રહયુર માર મીરે લોલ. નખ શિખ પ્રેમ સખી ના નાથ